hello students this is Faisal here i first of all welcome you all to our youtube channel oriental higher secondary school students today we are going to discuss about the second poem from your english textbook of standard 9 gujarat board gujarati medium the title of the poem is the useful plough useful means no upyogi and plough means no hard so you might feel that video ઉપયોગી હળ વિશે વાત કરવાના છીએ ઓફકોર્સ નોટ અફકોર્સ નોટ આજે આપણે આ યુઝફુલ હળ ચલાવનાર જે વ્યક્તિ છે એના વિશે વાત કરવાના છીએ અને એ વ્યક્તિ જ્યાં રહે છે ને એના વિશે પણ આપણે વાત કરવાના છીએ કદાચ ખ્યાલ ન આવ્યો તમને લેટ મી ટેલ્યુ ટુડે વી આર ગોવિંગ ટુ ટોક અબાઉટ ધ ફાર્મર્સ એન્ડ યુ નો વેર ધ ફાર્મર્સ લીવ ધ લીવ ઇન ધ વિલેજ તો મિત્રો આજે આપણે ગ્રામ્ય જીવન વિશે વાત કરીશું અને ગ્રામ્ય જીવન કેટલું મધુર હોય છે મિત્રો જ્યારે એના એટમોસફિયરની આપણે વાત કરીએ તો વહેલી સવારે ત્યાંનું જે વાતાવરણ હોય છે મોટા મોટા ખેતરો હોય અને એ ખેતરોની ચારે બાજુએ વાડ બાંધેલી હોય ફેન્સિંગ કરેલી હોય અને ખેતરની અંદર નાના મોટા દરેક પ્રકારના વૃક્ષો હોય પ્લાન્ટ્સ હોય અને વેલો ઉગાવેલી હોય ને પછી એની ઉપર રંગબેરંગી ફૂલો હોય જ્યારે આપણે એ ખેતરોની અંદર ચાલીને જઈએ વહેલી સવારે કેટલું શુદ્ધ વાતાવરણ હોય ફ્રેશ એર હોય અને કોઈ જ ઘોંઘાટ નહીં કોઈ પ્રદૂષણ નહીં કોઈ જાતનું આપણને ડિસ્ટર્બન્સ ના નડે અને એવા વહેલા સવારના સમયની અંદર જ્યારે આપણે ખેતરમાં ચાલીને જઈએ તો કેવી મજા આવે મોટા મોટા ઘાસના મેદાન હોય લેન્ડસ્કેપ્સ હોય અને ત્યાર પછી ત્યાં આપણને સવારનો જ્યારે સવાર સૂરજ ઉગે ત્યારનો સમય અલગ હોય અને ત્યાર પછી જે પક્ષીઓનો કલરવ આપણને સંભળાય પક્ષીઓના ગુંજન કરવાનો જે અવાજ આપણને સંભળાય એ એક અનેરો આનંદ છે મિત્રો અને સાંજના સમયે ઘેટા બકરાઓ ત્યાં ફરી રહ્યા હોય પછી સૂરજ આથમવાનો સમય હોય એનો એક અલગ મજા છે તો આવા આપણે એક ગ્રામ્ય જીવન વિશે અહીંયા વાત કરવાના છીએ મિત્રો અને એમાં પણ ખાસ કરીને ગામડામાં રહેતો જે ખેડૂત છે એ ખેડૂતની સવારથી સાંજ સુધી કયા કયા પ્રકારની એક્ટિવિટીસ છે એની શું દિનચર્યા છે એના વિશે આપણે વાત કરીશું કેટલી તનતોડ મહેનત કરે છે એ આ બધી જ વાત આજે આપણે અહીંયા આ કવિતામાં કરવાના છીએ ખરેખરમાં મિત્રો આ એક કવિતા તો નથી જેને આપણે જૂનું પુરાનું અથવા તો ઓલ્ડ સોંગ કહી શકીએ આ ઓરિજિનલી એક સોંગ છે કે જે ખૂબ જ મોટું છે પણ અહીંયા આપણા સિલેબસની અંદર એક કવિતાના સંદર્ભમાં લેવામાં આવ્યું છે અને આપણને અહીંયા માત્ર બે જ સ્થાનસ આપેલા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કવિતા તરફ આગળ વધીએ અ કન્ટ્રી લાઇફ ઇઝ સ્વીટ મિત્રો અહીંયા કન્ટ્રીનો અર્થ દેશ નહીં પણ કન્ટ્રી લાઈફનો અર્થ આપણે લઈશું ગ્રામ્ય જીવન તો અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ગ્રામ્ય જીવન કેવું હોય છે મધુર હોય છે ઇન મોડરેટ મોડરેટનો અર્થ થાય છે મધ્યમ વધારે પણ નહીં અને ઓછો પણ નહીં કોલ્ડ એટલે કે ઠંડી હીટ એટલે કે ગરમી તો ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ મધ્યમ ઠંડીમાં અને મધ્યમ ગરમીના સમયમાં આપણને ગ્રામ્ય જીવન કેટલું મધુર લાગે છે ત્રીજી લાઈન છે ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ ફિલ્ડનો અર્થ થાય છે ખેતર અને વીટનો અર્થ થાય છે ઘઉં તો અહીંયા કહેવામાં આવ્યું છે ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ મીન્સ ઘઉંના દરેકે દરેક ખેતરોની અંદર ટુ વોક ઇન ધ એર વહેલી સવારે જ્યારે આપણે સરસ મજાનું ખુશનુમા વાતાવરણ હોય અને ઠંડી હવા ચાલતી હોય હવા પણ કેવી હોય શુદ્ધ હોય એકદમ ફ્રેશ એર હોય કારણ કે ત્યાં કોઈ જાતનું પ્રદૂષણ ના હોય એટલે અહીં એવું કહેવા માંગે છે ટુ વોક ઇન ધ એર જ્યારે વહેલી સવારે આપણે આવા ખુલ્લા મોટા મોટા ખેતરોની અંદર જ્યારે ચાલવા જઈએ હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર આ બધું આપણને કેટલું આનંદદાયક લાગે એન્ડ ફેર કેટલું સરસ લાગે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ મીન્સ કે ફૂલોની સુંદરતા ખેતરોની અંદર જે રંગબેરંગી ફૂલો હોય એ આપણને કેટલા સારા લાગે છે અડોન ઇન ધ બાવર્સ નો અર્થ થાય છે શણગાર કરવું અહીંયા કોને શણગાર કરવાની વાત છે બાવર્સ બાવર્સનો અર્થ થાય છે સપોર્ટ ફોર ક્લાઇમ્બિંગ ધ પ્લાન્ટ્સ જ્યારે કોઈ પ્લાન્ટ હોય નાજુક અથવા તો વેલ હોય એ વેલ પોતાની જાતે ઊભી ના રહી શકે એના માટે આપણે સપોર્ટર્સ જોઈએ અને એ સપોર્ટર્સ એના હોય છે લાકડાના હોય છે તો એ લાકડાના સપોર્ટર્સથી આપણે જે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર ઉભું કરવું હોય એ આકારની અંદર આપણે આખું એક ફ્રેમ સ્ટ્રક્ચર ઊભું કરી શકીએ અહીંયા તમે રાઈટ સાઈડની અંદર ઈમેજ આપી છે તમે જોઈ શકો છો કેવું દેખાય છે આખું લાકડાનું એક ફ્રેમ સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે ઝૂપડી જેવા આકારમાં અને ત્યાર પછી એની ઉપર વેલ ઉગાવેલી છે અને આ વેલની ઉપર પાંદડાઓ છે એના અને એની સાથે વચ્ચે વચ્ચે સરસ મજાના રંગબેરંગી ફ્લાવર્સ છે તો આ જે તમે અહીંયા જોઈ રહ્યા છો ઇમેજની અંદર એને કહેવાય છે બાવર્સ તો આ પાંદડાઓનો શણગાર અથવા તો લતાકુંજ જેને આપણે કહી શકીએ એન્ડ એવરી મેડોઝ બ્રો મેડોનો અર્થ થાય છે ઘાસના મેદાનો મોટા મોટા ઘાસના મેદાનો હોય અને એ ઘાસના મેદાનોનો બ્રો બ્રો નો અર્થ થાય છે ધ એજ ઓફ ધ સ્ટીપ પ્લેસ ડાબી સાઈડ તમે ઇમેજમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે જે ઢોળાવવાળો વિસ્તાર છે ને એ ઢોળાવાળા જે હિલ છે એ હિલની ઉપરનો જે ટોપ પાર્ટ છે ને એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કેવો છે સરસ મજાની ઘાસોથી આખો ઘેરાયેલો હોય અને આપણને કેટલો ખૂબસૂરત લાગે લેન્ડસ્કેપ જેવા તો આ બધા જે પાંદડાઓનો શણગાર છે અને ફૂલોની સુંદરતા છે અને આ જે ઢોળાવવાળા હિલી એરિયા છે આ બધા કેટલા આપણને સરસ મજાના લાગે છે આ બધું આપણને શહેરી વિસ્તારોમાં તો ભાગ્યે જ જોવા મળે ગ્રામ્ય વિસ્તારોમાં જ આપણને જોવા મળે સો દેટ આઈ સે મિત્રો અહીંયા આઈનો ઉપયોગ કોના માટે કરવામાં આવ્યો છે આ કવિતાના જે લખનાર છે ને રાઇટર અથવા તો આ ઓલ્ડ સોંગના રાઇટર પોતે જે છે એમના માટે અહીંયા આઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ પોતે કહી રહ્યા છે સો ધેટ આઈ સે અને તેથી જ હું કહું છું શું કહે છે નો કોર્ટિયર મે કમ્પેર કોઈ પણ દરબારીની તુલના ન થઈ શકે કોની સાથે વિથ ધેમ એ લોકો સાથે આ એ લોકો કોણ છે હુ ક્લોથ ઇન ગ્રે કે જે લોકો ભૂખરા રંગના વસ્ત્રો પહેરે છે આ ભૂખરા રંગના વસ્ત્રો કોણ પહેરે છે અહીંયા ખેડૂતની વાત કરવામાં આવી છે અને લાસ્ટ લાઈન છે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ અને પોતાના ઉપયોગી હળને એ લોકો અનુસરે છે સવારથી ઉઠીને સાંજ સુધી એક જ કામ કરતો રહે છે પોતાનું હળ ચલાવવાનું કામ અને ખેતરને ખેડવાનું કામ જો એ ના કરે તો પછી પૈસો ક્યાંથી કમાય પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે એટલા માટે યુઝફુલ પ્લાવ આના માટે ખૂબ જ ઉપયોગી છે અને અહીંયા આપણને કમ્પેરિઝન કરીને એવું કહેવા માંગે છે કવિ કે એક તરફ કોર્ટાયર છે અને કોર્ટાયરનું કામ શું છે રાજાના દરબારની અંદર રાજાની ખિદમતમાં રહેવું એ સવારથી સાંજ સુધી ગમે એટલી રાજાની ખિદમત કેમ ના કરે પણ એ એટલી મહેનત ક્યારેય ન જ કરી શકે જેટલી મહેનત બહાર પેલો ખુલ્લા આકાશની અંદર ખેડૂત કરી રહ્યો છે અને ખેડૂતનું કામ શું છે ખેડૂતનું કામ અસલ કામ છે એને સવારથી ઉઠીને સાંજ સુધી એક એક જ પ્રક્રિયા કરવાની અને એ છે પોતાનું હળ લઈને ખેડે રાખવાનું અને એ સમયની વાત છે જ્યારે આ ઓલ્ડ સોંગ ખૂબ જ પ્રાચીન સમયની વાત ચાલી રહી છે એ સમયે ખેતી કેવી રીતે થતી હતી આગળ બે બળદ બાંધેલા હોય અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો અને પછી એ બળદની સાથે હળ બાંધેલું હોય અને પાછળ એને હાંકનાર ખેડૂત હોય ને આખા ખેતરની અંદર એને લઈને ફરે કેટલા દિવસો થાય ત્યારે તો એ મોટું ખેતર ખેડાય પછી ખેડાય એટલે એની અંદર એને બીજ વાવવાના અને બીજ વાવ્યા પછી એ એને સમયસર પાણી આપવાનું પછી એ પ્લાન્ટ થોડું મોટું થાય એટલે એની ઉપર જંતુનાશક દવાઓ હોય તો એ છાંટવાની પછી પાક જ્યારે તૈયાર થઈ જાય એટલે એને કાપવાનો અને કાપીને લઈને તૈયાર કરીને જ્યાં એને મોકલાવાનું છે ત્યાં મોકલાવાનું આટલી બધી મહેનત કરવાની આટલી લાંબી પ્રોસેસ છે આ બધું જ કામ કોણ કરે છે ખેડૂત કરે છે અને એ પણ કેવી રીતે ઠંડીની સિઝન હોય અથવા તો વરસાદની સિઝન હોય અથવા ગરમી પડતી હોય એ કશું જ જોતો નથી એ માત્ર પોતાનું કામ કરી જાય છે અને આટલી મહેનત કર્યા પછી પણ ક્યારેક એવું થઈ જાય વધારે વરસાદ પડી જાય તો પાકને નુકસાન થઈ જાય અને વરસાદની સિઝનનો પાક લેવાનો હોય ને સેજ પણ વરસાદ જ ન પડે તો પણ એને નુકસાન જાય અથવા વેચવા ગયો હોય માર્કેટમાં અને એને પૂરતું મહેનત જે કરી છે એનું વળતર ન મળે આર્થિક તો એ પણ એનું નુકસાન પણ આ બધી જ વસ્તુઓ એ જોતો નથી એ માત્ર ને માત્ર પોતાના જે ઉપયોગી હળ છે એને જ અનુસરે છે They રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક મિત્રો આ ધ્યે જે છે એ ખેડૂતો માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને નો અર્થ થાય છે ઉઠવું અથવા તો ઉગવું આપણે અહીંયા ઉઠવાના સંદર્ભમાં લઈશું કારણ કે ખેડૂતોની વાત ચાલી રહી છે એટલે ધે રાઈઝ મીન્સ કે ખેડૂતો ઉઠે છે ઉગે છે નહીં ખેડૂતો ઉઠે છે વિથ મોર્નિંગ લાર્ક કોની સાથે સાથે ઉઠે છે મોર્નિંગ લાર્કની સાથે એન્ડ વોટ ઇઝ ધીસ મોર્નિંગ લાર્ક ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ બર્ડ દેટ યુ કેન સી હિયર ઓન યોર સ્ક્રીન અહીંયા જે ઇમેજ આપી છે એમાં તમે જોઈ શકો છો આ પક્ષીનું નામ છે મોર્નિંગ લાર્ક આ પક્ષી ગામડાની અંદર સૌથી વહેલા સવારે જ્યારે પરોળિયાનો સમય હોય ને જ્યારે સવાર થવાનો સમય હોય એ જ સમયે શું કરે આ ગુંજન કરે અવાજ કરે સરસ મજાનો મધુર એનો અવાજ છે અને એ જ્યારે અવાજ કરે એ સમયે આંખ ખુલી જાય બધાને એટલા માટે અહીંયા એવું કહેવા માંગે છે કે ધી રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક એ વહેલી સવારે જ્યારે મોર્નિંગ લાર્ક આ બર્ડ ઉઠે છે અને એ અવાજ કરે છે કલરવનો એ સમય ઉઠી જાય છે આપણે અહીંયા તો અલાર્મ મૂકીને સૂઈએ છીએ આપણે કારણ કે આપણી આ બાજુમાં હવે એટલા બધા વૃક્ષો પણ નથી અને એટલા બધા પક્ષીઓ પણ નથી એટલે આપણને એનો અહેસાસ ના થાય પણ જે ગ્રામ્ય જીવન જીવી રહ્યા છે એમને ખબર હોય એન્ડ લેબર ટીલ અલમોસ્ટ ડાર્ક અને લેબરનો અર્થ થાય છે મહેનત કરવી પરિશ્રમ કરવો મજદૂરી કરવી એવી કડી મજૂરી કરે છે આ ખેડૂતો અને ક્યારથી રહીને સવારે વહેલા ઉઠે ત્યારથી ટીલ ઓલમોસ્ટ ડાર્ક અને જ્યારે અંધારું થવાનો સમય આવે ત્યાં સુધી મીન્સ કે જ્યારે સૂરજ આથમવાનો સમય આવી જાય ત્યાં સુધી એ લોકો સતત પોતાનું કામ કર્યા કરે મહેનત મજૂરી કર્યા કરે ધેન ફોલ્ડિંગ ધેર શીપ અહીંયા ફોલ્ડનો અર્થ થાય છે વાળવું અને શીપનો અર્થ થાય છે ઘેટાઓ ધેન ફોલ્ડિંગ ધેર શીપ અને પછી એ લોકો પોતાના ઘેંટાઓને વાળે છે એટલે કે સવારે વહેલા જ્યારે અથવા તો બપોરે એ લોકોએ પોતાના ઘેટાઓને એ ખેતરની અંદર ચરવા માટે મૂકી દીધેલા હોય એમને ખવડાવવા માટે બહુ ચિંતા ના કરવાની હોય છૂટા મૂકી દે એટલે એ એમની જાતે જે કંઈ પણ ખાવું હોય એ ખાઈ લે અને પછી સાંજે જ્યારે અંધારું થાય એ પહેલાં પહેલાં એ ઘેંટાઓને ફરી પાછા ક્યાં કરે છે વાળે છે એટલે કે પાછા લાવે છે અને એમને એમના વાડામાં બંધ કરી દે છે અથવા પૂરી દે છે દે હેસન ટુ સ્લીપ અને પછી હેસનનો અર્થ થાય છે ઉતાવળ કરવી એ લોકો ઉતાવળ કરે છે શું કરવા માટે ટુ સ્લીપ સુવા માટે શા માટે ઉતાવળ કરતા હશે સુવા માટે કારણ કે આખો દિવસ જે તન તોડ મહેનત કરી છે એ લોકોએ ખેતરની અંદર એટલે ઉતાવળ તો કરે જ ને અથવા તો ગામડાની અંદર નાઇટ લાઈફ હોતી નથી અને આ તો પ્રાચીન સમયની વાત છે એ સમયની વાત છે જ્યારે આ સોંગ લખાયું હતું ત્યારની એટલે નાઇટ લાઇફનો કોઈ સવાલ જ નથી આપણા શહેરની અંદર તો ચલો તો પણ થોડું ઘણું આખો દિવસ મહેનત કરીને આવ્યા હોય ને તો પણ મિત્ર સાથે રાત્રે બેસવા જાય અથવા તો રાત્રે બે વાગે પણ જો આપણે ક્યાંય નીકળ્યા હોઈએ તો એવું લાગે કે સવાર પડી ગઈ હોય પણ ગામડાઓની અંદર તો નાઇટ લાઈફ નથી હોતી ત્યાં તો જેવું અંધારું થયું એટલે એક એકાદ કલાકની અંદર તો એકદમ સોમસાન થઈ જાય કોઈ દેખાય જ નહીં તમને ચારે બાજુ અંધારું થઈ જાય અને બીજા દિવસે વળી પાછું એ લોકોને સવારે વહેલા ઉઠવાનું હોય એટલે દે હેસન ટુ સ્લીપ એ સૂવા માટે ઉતાવળ કરે છે સેકન્ડ લાઈનમાં જુઓ નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગ વિથ બર્ડ્સ અને બીજા દિવસે વિથ બર્ડ્સ એ પક્ષીઓના અવાજ આવે છે ધેટ આર સિંગિંગ કે જે કલરવ કરી રહ્યા રહ્યા છે છે અથવા તો ગુંજન કરી બીજા દિવસે વહેલી સવારે ફરી પક્ષીઓ શું કરે છે કલરવ કરે છે અથવા તો ગુંજન કરે છે અને થર્ડ લાઈનમાં છે ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ આ પક્ષીઓ ક્યાં ગુંજન કરે છે બાવનો અર્થ થાય છે ડાળી એટલે વૃક્ષની જે ડાળી હોય છે એની ઉપર બેઠા છે પક્ષીઓ અને આ વૃક્ષની ડાળીઓ કેવી છે તો ગ્રીન એન્ડ ટેન્ડર એટલે કે એકદમ લીલી છે એન્ડ ટેન્ડર મીન્સ નાજુક અથવા તો કોમળ છે તો આ નાજુક અને કોમળ અને જે ગ્રીન કલરની વૃક્ષની ડાળીઓ છે એની ઉપર જે પક્ષીઓ બેસેલા છે એ લોકો ગુંજન કરે છે અને એની સાથે એ લોકો ફરી પાછા બીજા દિવસે ઉઠી જાય છે વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરિમેન્ટ ધેર ડેઝ આર

અહીંયા આ સોંગના રાઇટર આવું એટલા માટે કદાચ કહી રહ્યા છે કે ખેડૂતનું જીવન મિત્રો ખૂબ જ સાદું અને સરળ હોય છે કોઈ એની મોટી મોટી ખ્વાહિશો નથી હોતી એટલે એ લોકોનું જીવન જે છે એ કેટલો સંતોષ અને આનંદની સાથે પસાર થાય છે હુઝ માઇન્ડ આર બેન્ડ કે જેમના મન વળેલા હોય છે અથવા બીજો એક અર્થ આપણે એવો પણ લઈ શકીએ હુઝ માઇન્ડ આર બેન્ડ કે જે લોકોના મન મગ્ન હોય છે અને કયું કામ કરવાની અંદર મગ્ન હોય છે ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ પોતાના જે ઉપયોગી હળ છે એને અનુસરવા માટે મીન્સ કે ખેડૂતોની એક જ દિનચર્યા હોય છે સવારે વહેલા ઉઠે અને ખેતરને ખેડે અને સાંજ પડે ત્યાં સુધી એ એ જ પ્રકારની ક્રિયા કરતા હોય છે એટલા માટે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂત એ સવારથી સાંજ સુધી પોતાનું મન જે છે એ સતત મગ્ન હોય છે કયા કામની અંદર પોતાના હળને ચલાવવાની અંદર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પોયમ ટુ જે છે ધ યુઝફુલ પ્લાવ એ પૂરી થાય છે આશા રાખું છું કે આપ તમામને ખ્યાલ આવી ગયો હશે જો આપને વિડીયો પસંદ આવે તો પ્લીઝ તમે એને લાઇક કરો ખાસ તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલ ઉપર આપ નવા હો તો એને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો યુ સુન બાય બાય